गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपणे धोरण 8 ना संस्कृत विषय में पाठ 3 प्रहेलिका विषय जोईशुं। सौ प्रथम तो आपणे जोईए के प्रहेलिका एटले शुं। तो प्रहेलिका एटले उखाणा, प्रहेलिका एटले उखाणा। हवे पाठ 3 में आपणने कुल 6 उखाणा पूछवामां आव्या छे। तो आ 6 उखाणा छे एना बे प्रकार पड़े छे के एनी अंदर बहिर्मुखी अने अंतर्मुखी। हवे जो के बहिर्मुखी एटले शुं, बहिर्मुखी उखाणानी अंदर शुं थशे के आपणे जे जवाब छे ए जाते शोधवानो होय छे, अने अंतर्मुखी उखाणो एटले शुं કે જે અંતર્મુખી ઉખાણો છે એની અંદર આપણને જ્યારે ઉખાણા પૂછવામાં આવે છે તો એની અંદર જ આપણને જવાબ પણ આપી દેવામાં આવે છે। તો હવે આપણને અહીં 6 જે ઉખાણા પૂછેલા છે એ આપણે સૌપ્રથમ પહેલા વાંચીએ અને પછી એને સમજીશું કે એની અંદર આપણને શું પૂછવામાં આવ્યું છે એ જવાબ પણ આપણે શોધવાનો છે। તો સૌપ્રથમ આપણે પહેલો જે ઉખાણો છે એની અંદર જોઈએ तो एक चक्षु नह काको अयम बिल मिच्छन नह पन्नगह क्षीयते वर्धते चेव न समुद्रो न चंद्रमा। हवे आपणने अहीं जो के पहला जे एक चक्षु नह शब्द लीधो छे एनी अंदर न छे ए अलग पड़े छे। एक चक्षु नह एटले एक आँखवाड़ो, न एटले ना, અને કાકો અયમ, કાકો અયમ, કાકો એટલે કાકહ એટલે કાગડો, અને અયમ એટલે આ। તો અહીંયા આપણને કીધું છે એક ચક્ષુ નહ કાકો અયમ, તો એક આંખવાળો છે પણ કાગડો નથી। બિલ મિચ્છ નહ પન્નગ, હવે આની અંદર આપણને છંદી છૂટી પાડવામાં આવેલી છે કે બિલ મિચ્છ નહ એટલે કે બિલમ પ્લસ ઈચ્છન નહ, કે બિલમ એટલે દર અને ઈચ્છા નહ એટલે ઈચ્છા, કે દરમાં જવાની ઈચ્છાવાળો છે। ન પન્નગહ, ન પન્નગહ એટલે સાપ, કે પણ તે સાપ નથી। તો પહેલી લીધી છે એનું આપણે ભાષાંતર જોઈએ તો કે તે એક આંખવાળો છે પણ કાગડો નથી, દરમાં જવાની ઈચ્છા રાખતો હોવા છતાં તે સાપ નથી। ક્ષીયતે વર્ધતે ચેવ સમુદ્રો ન ચંદ્રમાં, ક્ષીયતે એટલે ઘટે છે, વર્ધતે એટલે વધે છે, ચેવ એટલે છતાં, ન સમુદ્રો તે સમુદ્ર નથી, ન ચંદ્રમાં એટલે કે તે ચંદ્રમાં નથી, તે વધે છે ઘટે છે અને તે સમુદ્ર નથી કે ચંદ્રમાં નથી। હવે પહેલો જે ઉખાણો છે એનું ભાષાંતર જોઈએ તો કે આ એક આંખવાળો છે પણ કાગડો નથી, દરમાં જવાની ઈચ્છા રાખતો હોવા છતાં તે સાપ નથી, ઘટે છે અને વધે છે પણ સમુદ્ર કે ચંદ્રમાં નથી। હવે આપણે જોઈએ તો કે સમુદ્ર છે એની અંદર જ્યારે ભરતી કે ઓટ આવે છે, અને ચંદ્રમાં છે એ પણ ત્યારે કે જ્યારે પૂનમ હોય છે ત્યારે એ વધે છે, અને અમાસ હોય ત્યારે એ ઘટે છે। તો કે આપણને સમુદ્રમાં ભરતી ઓટ થાય ત્યારે વધઘટ થાય છે, જેવી રીતે ચંદ્રમાં પણ થાય છે। તો અહીંયા આપણો જે જવાબ છે એ જવાબ છે સૂચિકા, સૂચિકા જવાબ છે, બરાબર। તો સૂચિકા એટલે શું થાય? તો કે સૂચિકા એટલે સોય, કે આપણે ગુજરાતીમાં કહીએ છીએ કે સોય। તો હવે આપણે જોઈએ કે સોય છે એ જવાબ કેવી રીતે આવી શકે? તો કે સોય છે એની અંદર આપણને એક છિદ્ર જોવા મળે છે કે જેની એક આંખ છે કે જેમાં આપણે દોરો પરોવીએ છીએ, તો એ જે એક છિદ્ર છે એને દર કહેવામાં આવે છે। અને હવે જો કે એ છે એ જ્યારે કપડાની અંદર જાય છે ત્યારે એ ઘટે છે, અને બહાર આવે છે ત્યારે એ વધે છે। તો જ્યારે કપડાની અંદર અને બહાર જાય છે ત્યારે વધે છે અને ઘટે છે, જેમ અહીં
કે આપણને કીધું છે કે સમુદ્ર અને ચંદ્રમા છે એ જ્યારે અમાસ અને પૂનમ આવે છે ત્યારે વધ ઘટ થાય છે તેવી જ રીતે અહીંયા સોય છે જ્યારે કપડાની અંદર જાય છે ત્યારે વધે છે અને ઘટે છે એવું કહેવામાં આવે છે તો આ એક આંખવાળો છે છતાં કાગડો નથી દરમાં જવાની ઈચ્છાવાળો છે છતાં એ સાપ નથી ઘટે છે વધે છે પણ તે સમુદ્ર કે ચંદ્રમાં નથી તો પહેલો જે ઉખાણો છે એનો જવાબ આવે છે સોય હવે આપણે જોઈએ બીજો ઉખાણો કે એની અંદર આપણને જવાબ છે આપણે શોધવાનો છે ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃડારૂઢો ન શંકરઃ નિર્જીવ નિર્જીવિ ચ નિરાહારી અજંસન ધાન્ય ભક્ષણ હવે જો કે ચતુર્મુખો એટલે ચાર મુખવાળો ન ચ બ્રહ્મ ન એટલે નથી અને ચ એટલે અને કે ચતુર્મુખો ચાર મુખવાળો છે પણ તે બ્રહ્મા નથી રૂઢારૂઢો વૃઢારૂઢો એટલે કે બળદ પર બેસવાની ઈચ્છાવાળો બળદ પર બેસે છે તે વૃષા એટલે બળદ થાય છે તો વૃઢારૂઢો એટલે કે બળદ પર બેઠેલો છે ન શંકર પણ તે શંકર નથી શંકર એટલે કે મહાદેવ શિવ કે તે ચાર મુખવાળો છે પણ તે બ્રહ્મા નથી તે બળદ પર બેઠેલો છે પણ તે શંકર નથી નિર્જીવી ચ નિરાહારી હવે તે નિર્જીવી નિર્જીવી એટલે નિર્જીવ વસ્તુ કે જેનો જીવ નથી તે જીવ વગરનો એટલે નિર્જીવ નિર્જીવ છે ચ નિરાહારી નિરાહારી એટલે આહાર વગરનું તે ભોજન કરતો નથી કે નિર્જીવ છે અને નિરાહારી છે અજસનમ એટલે કે સતત નિત્ય હંમેશા એનો મિનિંગ થાય છે કે અજસન્નમ એટલે કે તે સતત ધાન્ય ભક્ષણમ એટલે કે ધાન્ય એટલે અનાજ અને ભક્ષણમ એટલે ખાય છે કે જે નિર્જીવ છે અને નિરાહારી છે છતાં પણ તે સતત ધાન્યનું ભક્ષણ કરે છે હવે જોઈએ કે ચતુર્મુખો ચ બ્રહ્મા રૂઢારૂઢો ચન શંકર નિર્જીવી ચ નિરાહારી અજસનમ ધાન્ય ભક્ષણમ તે આપણને કીધું છે કે ચતુર્મુખો ચ બ્રહ્મા એટલે ચાર મુખવાળો છે છતાં તે બ્રહ્મા નથી વૃક્ષારૂઢો ન શંકર એટલે કે બળદ પર બેસે છે પણ તે શંકર નથી કે શિવ નથી નિર્જીવ ચ નિરાહારી એટલે કે તે નિર્જીવ છે અને નિરાહારી એટલે કે નિરાહારી છે કે અનાજ ખાતો નથી કે તે નિર્જીવ છે નિરાહારી છે છતાં તે સતત અનાજનું ભક્ષણ કરે છે તો હવે આપણે આ જે બીજો ઉખાણો છે એની અંદર આપણને છે કે ચાર મુખની વાત કરવામાં આવી છે પછી કે બળદની પણ વાત કરવામાં આવી છે અને નિર્જીવ વસ્તુ છે કે જે ધાન્યનું ભક્ષણ કરે છે હવે આપણે સમજીએ કે જે સજીવ છે એ ધાન્ય અનાજ ખાય છે પણ આપણે કોઈ નિર્જીવ વસ્તુ એવી જોઈ છે કે જે અનાજનું ભક્ષણ કરતું હોય છે તો અહીંયા આપણને કીધું છે કે આ જે બીજો ઉખાણો છે એનો જવાબ આવે છે હળ આપણે હળ જોયું છે જે ખેતરમાં ચલાવવામાં આવે છે તે અને હળ છે એને સંસ્કૃતમાં શું કહેવામાં આવે છે તો કે હલમ શું કહેવામાં આવે હલમ હવે જોઈએ કે જે આ હળ છે એ કેવી રીતે આનો જવાબ આવી શકે તો કે તે ખેતરમાં જ ફરે છે તેને બળદ પર મૂકવામાં આવે છે કે હળ છે નિર્જીવ વસ્તુ છે બરાબર તો એને ખેતરમાં ફરવામાં આવે છે અને એ જાતે જતું નથી પણ એને સેના પર મૂકવામાં આવે છે તો કે બળદ પર મૂકવામાં આવે છે અને એનાથી આપણે ધાન્ય છે અનાજ છે એની વાવણી કરતા હોઈએ છીએ તો એ સતત ધાન્યનું ભક્ષણ છે એ કરતો રહે છે અને એનો જે આકાર છે એ હળના જે ચાર મુખ છે એવો છે તેથી અહીં આપણને કહેવામાં આવેલું છે કે જે ચતુર્મુખો છે પણ બ્રહ્મા નથી
તે બળદ પર બેસે છે પરંતુ તે મહાદેવ નથી, તે નિર્જીવ છે, નિરાહારી છે, છતાં પણ તે ધાન્યનું સતત ભક્ષણ કરે છે। તો આ જે બીજો પ્રહેલિકા છે એનો જવાબ આવે છે હર। હવે જે ત્રીજો છે એ જોઈએ, ત્રીજો ઉખાણો આપણને શું કહેવા માંગે છે। તો અપદો દુરોગામી ચ સાક્ષરો ન ચ પંડિતઃ અમુખઃ સ્ફુટ વક્તા ચ યો જાનીતા જાનાતિ સ પંડિત। હવે કીધું છે કે અપદો, અપદો એટલે પગ વિનાનો, દૂરોગામી એટલે કે દૂર સુધી જઈ શકે એવો, કે અપદો એટલે પગ વગરનો પણ દૂર સુધી જઈ શકનાર, ચ સાક્ષરઃ, સાક્ષરઃ એટલે કે સાક્ષર, કે જેને આવડતું હોય બધું તે સાક્ષર, ન ચ પંડિતઃ પણ તે પંડિત નથી। હવે આપણને કીધું છે કે અપદો દૂરોગામી એટલે કે પગ વિનાનો છે છતાં તે દૂર સુધી જનારો છે, સાક્ષરઃ ન ચ પંડિતઃ તે સાક્ષર છે પણ તે પંડિત નથી। પછી જોઈએ તો કે અમુખઃ, અમુખઃ એટલે કે મોડા વગરનું, મોં વગરનું, સ્ફુટ વક્તા એટલે કે સ્પષ્ટ બોલી શકે છે, કે મુખ નથી છતાં પણ તે સ્પષ્ટ બોલી શકે છે। યો જાનાતિ સહ પંડિતઃ, યો એટલે કે જે, જાનાતિ એટલે કે બધું જ જાણે છે, સહ પણ તે, સહ એટલે તે પંડિતઃ એટલે કે પંડિત નથી। હવે જોઈએ કે આપણો જે ભાષાંતર છે એ કેવી રીતે થાય છે, કે અપદો દૂરોગામી ચ સાક્ષરો ન ચ પંડિતઃ, કે જે તે પગ વિનાનો પરંતુ દૂર સુધી જઈ શકનારો છે, કે જેના પગ નથી છતાં પણ તે દૂર સુધી જઈ શકે છે, તે સાક્ષર છે એટલે કે બધું જાણે છે પણ તે પંડિત નથી। તે મુખ વિનાનો, અમુખ એટલે કે મો વગરનો, મુખ વિનાનો છે છતાં સ્પષ્ટ બોલનારો છે, સ્પષ્ટ બોલવું એટલે કે સમજાઈ જાય તેવું, કે તે મુખ વિનાનો છે પણ સ્પષ્ટ બોલનારો છે, જે તેને જાણે છે, જે યો એટલે કે જે તેને જાણે છે, સહ પંડિતઃ એટલે કે તે પંડિત છે। હવે આપણે જોઈએ કે પહેલાંના સમયમાં છે કે જે પત્ર છે એના દ્વારા વાતો છે કરવામાં આવતી હતી, કે જેની અંદર આપણે પત્ર વ્યવહાર દ્વારા બધી કઈ સમાચાર છે કે કશું છે પહોંચાડતા હતા। હવે એની અંદર જોઈએ તો આપણને કીધું છે કે અપદો દૂરોગામી એટલે કે દૂર સુધી, પગ વગરનો છે પણ દૂર સુધી જનારો છે, તે સાક્ષર છે પણ તે પંડિત નથી, કે પત્ર છે કે એની અંદર લખેલું તો છે પણ એ જાતે વાંચી શકતો નથી પણ એ પંડિત તો નથી। અમુખો એટલે કે પત્ર છે, બોલી તો નહીં શકે પણ એની અંદર સ્પષ્ટ લખેલું હોય તો તે બધું જાણતો હોય છે। તો હવે જોઈએ કે આ જે ત્રીજો ઉખાણો છે એનું ભાષાંતર, તો કે તે પગ વિનાનો છે પરંતુ દૂર સુધી જનારો છે, તે સાક્ષર છે પણ પંડિત નથી, તે મુખ વિનાનો છે પણ સ્પષ્ટ બોલે છે, તેને જાણે છે તે પંડિત કહેવાય છે। તો હવે આ જે ત્રીજો ઉખાણો છે એનો જવાબ આપણને શું મળ્યો છે, તો કે લખેલો, લખેલો પત્ર કે જેની અંદર લખેલું હોય છે અને એ પત્ર છે એ આપણે મોકલીએ છીએ કે જ્યાં મોકલવાનું છે ત્યાં સુધી પહોંચી જાય છે, એને પગ તો છે નથી પરંતુ એ ત્યાં સુધી પહોંચે છે અને એની અંદર લખાણ લખેલું હોય છે, તેથી એ કહેવાય છે સાક્ષર, અને એનું મુખ તો નથી પણ એ આપણે વાંચીએ છીએ તો આપણને એ મુખ ન હોવા છતાં સ્પષ્ટ રીતે સમજાઈ જાય છે, તેથી અહીં જે જવાબ છે એ આવે છે પત્ર, કાગળ। તો અહીંયા આપણે સંસ્કૃતમાં એનો જવાબ શું લખીશું, તો કે લિખિતમ પત્ર,
કે જે લખેલો પત્ર છે તે. હવે જોઈએ કે ચોથો ઉખાણ કે જેની અંદર આપણને શું કહેવા માંગે છે તે જો સાંભળીએ અને પછી એના પ્રશ્નોનો જવાબ આપણે શોધીએ. તો કે પર્વત પર્વતાગ્રે રથો યાતિ ભૂમો તિષ્ઠતિ સારથિ ચલતિ વાયુવેગેન પદમેકમ ન ગચ્છતિ. હવે જોઈએ કે પર્વતાગ્રે પર્વતાગ્રે એટલે કે પર્વતની ઉપર પર્વતની ટોચ ઉપર, રથો એટલે શું થાય રથ, યાતિ એટલે ચાલે છે, ભૂમો એટલે કે જમીન ભૂમિ, અને તિષ્ઠતિ તિષ્ઠતિ એટલે ઊભો રહે છે, અને સારથિ એટલે કે જે સારથિ રથ ચલાવનાર છે તે. ચલતિ ચલતિ એટલે ચાલે છે, વાયુવેગેન એટલે વાયુવેગથી પવનની ઝડપથી, પદમેકમ પદમેકમ એટલે કે જે એક ડગલું પણ, હવે જોઈએ કે પદમેકમ એક ડગલું પણ ન ગચ્છતિ, ન ગચ્છતિ ગચ્છતિ એટલે જવું, કે તે પદમેકેમ પદમેકમ ન ગચ્છતિ તે એક પણ ડગલું આગળ જતો નથી. હવે એની અંદર જોઈએ તો પર્વતાગ્રે પર્વતાગ્રે એટલે કે પર્વતની ટોચ પર, પર્વતની ટોચ પર કે પર્વતની ટોચ પર રથો યાતિ એટલે કે રથ ચાલે છે, અને સારથી જે સારથી છે જે રથ ચલાવે છે તે, પર્વતની ટોચ પર રથ ચાલે છે, અને સારથી ભૂમો તિષ્ઠતિ એટલે કે જમીન પર રહે છે. રથ છે એ પર્વત પર ચાલે છે અને સારથી છે એ જમીન પર રહે છે. ચલતી વાયુ વેગેન એટલે કે તે વાયુના વેગથી પવનના વેગથી ચાલે છે, પદમેકેન ગચ્છતિ પણ તે એક ડગલુંય આગળ જતો નથી. હવે આપણને અહીંયા કીધું છે કે ચાલે તો છે, પવનના વેગથી ચાલે છે, ઝડપથી ચાલે છે, પરંતુ તે એક ડગલુંય ચાલતો નથી. તો હવે જોઈએ કે આ જે ચોથો ઉખાણો છે એનું ભાષાંતર, તો કે ટોચ પર્વતની ટોચ પર રથ ચાલે છે અને સારથી નીચે જમીન પર રહે છે, તે વાયુના વેગે ઝડપથી ચાલે છે પણ તે એક ડગલુંય આગળ જતો નથી. તો આપણે અહીં જે જવાબ છે એ જવાબ શું આવશે, તો કે કુંભારનો ચાકડો. હવે કુંભારનો ચાકડો કે જે ચાલે તો છે પણ એક ડગલું પણ આગળ જતો નથી. તો સમજીએ કે જે કુંભાર છે જ્યારે માટલા બનાવે છે ત્યારે જે ગોળ પૈંડું છે એની અંદર એ બનાવતો હોય છે, એ જે પૈંડું છે એને જમીનથી થોડે ઊંચું રાખવામાં આવે છે અને તેને એ એક દંડા વડે છે ફરવે છે, એટલી ઝડપથી એ ફરવે છે તેને, પણ તે ચાલતું નથી એટલે કે ડગલું ભરી શકતું નથી. કે એટલે આપણને અહીં કહેવામાં આવેલું છે તે પર્વતની ટોચ પર, એટલે કે તેને થોડા જમીનથી ઉપર રાખવામાં આવે છે, તેથી કહેવાય છે કે પર્વતની ટોચ પર ચાલે છે, અને એનો જે સારથી છે, સારથી એટલે કે જે ચલાવનાર વ્યક્તિ છે, જે કુંભાર છે, એ જમીન પર બેઠેલો છે અને તેને એટલા ઝડપથી પવનના વેગથી જે પેંડું છે એને ફરવે છે, અને એ વાયુના વેગથી ચાલે છે જે પેંડું છે એ, પરંતુ તે એક ડગલું પણ આગળ જતો નથી. એટલે કે જે કુંભારનો ચાકડો આવે ને તે આપણો જવાબ છે, એ કુંભારનો ચાકડો. હવે જોઈએ કે શ્લોક નંબર 5 કે સુવર્ણસ્ય ચ જાનકી પ્રેષિતઃ તવ રામેણ સુવર્ણસ્ય ચ મુદ્રિકા. હવે જોઈએ કે અહીંયા સુવર્ણસ્ય ત્રણ ચાર વખત આપણને સુવર્ણસ્ય શબ્દ આપવામાં આવ્યો છે, પણ અહીંયા દરેક શબ્દનો જે અર્થ છે એ અલગ અલગ પ્રકારે વાપરવામાં આવ્યો છે. તો સુવર્ણસ્ય
હવે જોઈએ કે સુવર્ણસ્યા એટલે શું તો કે આપણે પહેલો જોઈએ તો કે સુવર્ણસ્યા એટલે કે ઊંચા ખાનદાનવાળા વ્યક્તિ છે કે જે ઊંચા ખાનદાની છે કે સુવર્ણવાળી છે ઊંચા કુળના છે એમના માટે પહેલો શબ્દ વપરાયો છે સુવર્ણસ્યા પછી બીજું છે કે શ્રેષ્ઠ ઉત્તમ વ્યક્તિ કે જે પરિવારમાં શ્રેષ્ઠ વ્યક્તિ હોય કે જે ઉચ્ચ કક્ષાનો હોય છે તેના માટે શબ્દ વપરાયો છે સુવર્ણસ્ય પછી બીજું સુવર્ણસ્ય છે સે માટે વપરાયું છે તો કે આપણે જોઈએ કે જે ચળકતા રંગ છે ચળકતો રંગ છે તેના માટે પણ સુવર્ણસ્ય શબ્દ વપરાયો છે અને નીચેની લીટીમાં જે સુવર્ણસ્ય છે એ સે માટે વપરાયો છે કે જે સોનું છે સોનું એના માટે પણ સુવર્ણ શબ્દ વપરાય છે તો અહીંયા આપણે જોઈએ કે જે ઊંચું ખાનદાન છે એના માટે સુવર્ણ શબ્દ વપરાય છે પછી કે જે શ્રેષ્ઠ છે ઉત્તમ છે તે વ્યક્તિ માટે પણ સુવર્ણ શબ્દ વપરાયો છે પછી ત્રીજો શબ્દ છે એ કે જે ચળકતી વસ્તુ છે કે જેના માટે પણ સુવર્ણ શબ્દ વપરાય છે અને જે સોનાની વીંટી છે કે સોનાનું કંઈ પણ વસ્તુ હોય તો તેના માટે પણ સુવર્ણસ્ય શબ્દ વપરાય છે કે સુવર્ણ એટલે સોનું હવે આપણે અહીંયા જોઈએ કે જે ઉખાળો છે એની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે તો સૌ પ્રથમ તો જોઈએ કે સુવર્ણસ્ય 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 ચ જાનકી જાનકી એટલે કે સીતા માતા પ્રેષિતા તવ રામેણ સુવર્ણસ્ય ચ મુદ્રિકા હવે જો કે પ્રેષિતા પ્રેષિતા એટલે મોકલવું અને રામેણ એટલે રામ કે જે શ્રી રામ છે તે અને ચ મુદ્રિકા મુદ્રિકા એટલે કે કોઈક સોનાની વસ્તુ છે વીંટી છે કે એના માટે આપણને અહીંયા મુદ્રિકા શબ્દ આપ્યો છે તો પહેલાં જોઈએ કે આની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે જ્યારે રામ છે એ સીતા હનુમાનજીને સીતા માતા પાસે મોકલે છે ત્યારે શું લઈને મોકલે છે કે જે સોનાની વીંટી છે એ રામજી હનુમાનને સીતાજી પાસે લઈને મોકલે છે તો આની અંદર છે કે હનુમાન સીતાને કહે છે એટલે કે હનુમાનજી છે એ જ્યારે વીંટી લઈને જાય છે ત્યારે સીતા માતાને કહે છે સુવર્ણસ્ય એટલે કે હે ઉચ્ચ કુળની સુંદર વર્ણવાળી એટલે કે હે ઉચ્ચ કુળની ઊંચા ખાનદાનની સુંદર વર્ણવાળી જાનકી નંદની એટલે કે હવે જે જાનકી એટલે કે જનક જેના પિતા છે એ સીતા માતા કે જનક નંદની સુવર્ણ 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 છે જાનકી એટલે કે હનુમાનજી સીતાજી પાસે જાય છે ત્યારે કહે છે કે હે ઉચ્ચ કુળની જનક નંદની સીતા સુવર્ણસ્ય એટલે કે શ્રેષ્ઠ પરિવારના પછી રામેણ એટલે કે શ્રી રામે તવ એટલે કે તારા માટે આ ચળકતા સુવર્ણસ્ય એટલે કે આ ચળકતા રંગની સોનાની વીંટી મોકલી છે પ્રેષિતા એટલે મોકલવું અને મુદ્રિકા એટલે વીંટી તો હવે આ જે આપણે ઉખાણું છે એનું ભાષાંતર જોઈએ તો કે હનુમાનજી સીતાજી પાસે જાય છે ત્યારે કહેવામાં આવે છે કે હે ઉચ્ચ કુળની સુંદર વર્ણવાળી જનક નંદની સીતા શ્રેષ્ઠ પરિવારના એટલે કે ઊંચા ખાનદાનના શ્રીરામે તારા માટે આ ચળકતા રંગની સોનાની વીંટી મોકલી છે અને આ જે જવાબ છે એ શું આવે છે કે એની અંદર તો કે આપણે અહીં કહીએ છીએ કે જે હનુમાનજી છે એ જઈને એમને જે વીંટી છે એ આપવા માટે જાય છે તો અહીં જે કહેવામાં આવ્યું છે તેની અંદર સુવર્ણ શબ્દ છે એના ચાર અર્થ અલગ અલગ રીતે થયા તો આની અંદર આપણે જોઈએ તો કે એક અલંકાર પણ વપરાય છે કે જેને શબ્દાનુપ્રાસ અલંકાર પણ કહેવામાં આવે છે શા માટે શબ્દાનુપ્રાસ અલંકાર કહેવામાં આવે છે તો કે સુવર્ણ સુવર્ણ અને સુવર્ણ આ જે એક
સૌ પ્રથમ જે અક્ષર છે એ અક્ષર જે શબ્દ છે વારંવાર વપરાય તો તેને છે શબ્દાનુપ્રાસ એક એકનો એક શબ્દ વપરાય છે તેને શબ્દાનુપ્રાસ અલંકાર તરીકે પણ ઓળખવામાં આવે છે હવે જોઈએ આપણે કે શ્લોક નંબર 6 કે સોરી પ્રહેલે કા ઉખાણા નંબર 6 કે જેની અંદર આપણે છે એ અંતર્મુખી પ્રહેલિકા છે જે આપણે પહેલા જ જોઈ ગયા કે બહિર્મુખી અને અંતર્મુખી બે પ્રકારના ઉખાણા છે કે આપણે જે પહેલા જોયા એ કેવા હતા તો કે બહિર્મુખી ઉખાણા હતા હવે જે છઠ્ઠા નંબરનો ઉખાણો છે એ કેવો છે તો કે એ અંતર્મુખી ઉખાણો છે હવે અંતર્મુખી એટલે કેવી રીતે તે જોઈએ તો જો કે પહેલા સૌપ્રથમ તો આપણે એને વાંચીએ તો કે ભોજનાંતે ચ કિમ પેયમ ભોજનાંતે ચ કિમ પેયમ જયંતઃ કસ્ય વેસુતઃ કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ તક્રમ શક્રસ્ય દુર્લભ હવે એને સમજીએ તો કે ભોજનાંતે એટલે શું થાય છે કે ભોજનને અંતે કે આપણે જમી લીધા પછી ભોજનાંતે એટલે કે ભોજનને અંતે જમી લીધા પછી ચ કિમ પેયમ કિમ એટલે શું અને પેયમ એટલે પીવું જોઈએ કે ભોજનને અંતે શું પીવું જોઈએ હવે બીજું છે જોઈએ કે જયંતઃ કસ્ય વેસુતઃ જયંતઃ એટલે કે જે જયંત છે એ ઇન્દ્રના પુત્રનું નામ છે કે જયંત કસ્ય એટલે કે કોનો વે એટલે ખરેખર અને સુતઃ એટલે કે પુત્ર દીકરો કે જયંતઃ કસ્ય વેસુતઃ કે જયંત છે એ ખરેખર કોનો પુત્ર છે પછી આગળ જોઈએ તો કથમ કથમ એટલે કે કેવું કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ કે વિષ્ણુ છે કે જે વિષ્ણુ ભગવાન છે એમનું પદમ એટલે કે પદ અને પ્રોક્તમ એટલે કે કહેવાયું છે કે જે વિષ્ણુ ભગવાનનું પદ છે એમનું સ્થાન છે એ કેવું કહેવાયું છે તો હવે આપણે આની અંદર જોઈએ કે આપણને ત્રણ પ્રશ્નો જોવા મળે છે કે પહેલો છે એ જોઈએ તો કે ભોજનાંતે કિમ પીબમ એટલે કે ભોજનના અંતમાં શું પીવું જોઈએ જયંતઃ કસ્ય વેસુતઃ જયંત કોનો પુત્ર છે કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ એટલે કે વિષ્ણુનું પદ કેવું છે વિષ્ણુ ભગવાનનું સ્થાન કેવું છે આ ત્રણ પ્રશ્નો આપણને આ જે ઉખાણો છે એની અંદર મળે છે હવે એનો જવાબ અહીંયા આપણને આપી દેવામાં આવ્યો છે કે તક્રમ એટલે છાસ શક્રસ્ય એટલે ઇન્દ્ર ભગવાન ઇન્દ્ર અને દુર્લભ એટલે મુશ્કેલથી મળવું કે આપણને દુર્લભ છે કે જે પ્રાપ્ત કરી શકતા નથી હવે આપણે જોઈએ કે ભોજનાંતે કી પેયમ તો ભોજનાંતે તક્રમ એટલે છાસ પીવી જોઈએ જયંતઃ કસ્ય વેસુતઃ હવે આપણને પૂછવામાં આવ્યું છે કે જયંત છે એ કોનો પુત્ર છે તો અહીંયા આપણને જવાબ આપેલો છે કે જયંતઃ શક્રસ્ય સુતઃ પછી કીધું છે ત્રીજો પ્રશ્ન કે કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ કે વિષ્ણુ ભગવાનનું જે સ્થાન છે એ કેવું છે તો અહીંયા આપણને ત્રીજા પ્રશ્નનો જવાબ પણ આપી દેવામાં આવ્યો છે કે જે વિષ્ણુ ભગવાનનું પદ છે એ દુર્લભ છે જે આપણે પ્રાપ્ત કરી શકતા નથી આપણને મળવું મુશ્કેલ છે કે જે આપણે એને નહીં પ્રાપ્ત કરી શકીએ માટે કહેવાય છે દુર્લભ હવે આપણે અહીં અંદર જોયું કે જે અંતર્મુખી ઉખાણા છે એની અંદર શ્લોક જે ઉખાણો 6 છે એ છે અને એની અંદર આપણને જવાબ પણ આપી દેવામાં આવેલા છે જ્યારે આપણે ઉપરના 5 ઉખાણા જોયા તો એની અંદર આપણે જે જવાબ છે એ ક્યાંથી શોધ્યા તો કે આપણે એના જવાબ છે બહારથી શોધ્યા છે હવે આપણે આ જે ઉખાણા છે એનું સ્વાધ્યાય છે પ્રહેલિકા પાઠ 3 નું સ્વાધ્યાય જે આપણે જોઈ ગયા છે એના વિશે હવે આપણે
સ્વાધ્યાય જોઈએ કે સ્વાધ્યાયની અંદર પહેલો પ્રશ્ન આપણને અહીં પૂછવામાં આવ્યો છે કે નીચેના શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરો કે જે શબ્દો આપેલા છે એનું આપણે ઉચ્ચાર સાથે સારા ઉચ્ચાર સાથે વાંચવાનું છે તો પહેલો છે કાકો અયમ એટલે કાકહ અયમ પન્નગહ અજસમ પછી છે સ્પુષ્ટ વક્તા સ્પુષ્ટ વક્તા સારી રીતે બોલી શકે એવું પછી છે પર્વતાગ્રે અને છઠ્ઠું છે ભોજનાંતે હવે જોઈએ આગળ તો કે પ્રશ્ન બે છે એની અંદર કે પ્રશ્ન બે કે નીચેના પ્રશ્નોના જવાબ આપો તો એક ચક્ષુ કહ અસ્તિ તો એક આંખવાળું કોણ છે તો કે આપણે જોયું તો કે કાકહ કાકહ એક ચક્ષુ નહ અસ્તિ બીજું છે કહ ધાન્ય ભક્ષણમ કરોતિ ધાન્યનું ભક્ષણ કોણ કરે છે તો કે હલમ કે આપણે જોયું હળ કે હલમ જે ધાન્યનું ભક્ષણ કરે છે પછી છે સારથી કુત્ર તિષ્ઠતિ કે સારથી ક્યાં બેસે છે તો કે સારથી ભૂમો ભૂમો તિષ્ઠતિ એટલે કે જમીન પર બેસે છે પછી આગળ જોયું કે રથ કુત્ર યાતિ એટલે કે રથ ક્યાં ચાલે છે તો કે આપણે જોયું કે રથ છે પર્વત પર ચાલે છે તો કે રથ પર્વતાગ્રહે યાતિ પછી આગળનો પ્રશ્ન પાંચ કે જેની અંદર રામેણ કા પ્રેષિતા રામ છે એ શું મોકલે છે તો કે રામેણ સીતાએ સુવર્ણસ્ય મુદ્રિકા સુવર્ણસ્ય મુદ્રિકા પ્રેષિતા એટલે કે સોનાની વીંટી મોકલે છે પછી જો છઠ્ઠો પ્રશ્ન જયંત કસ્ય પુત્ર જયંત છે એ કોનો પુત્ર છે તો આપણે જોયું છેલ્લા શ્લોકમાં કે જયંત શક્રસ્ય પુત્ર કે જયંત છે એ ઇન્દ્રનો પુત્ર છે હવે પ્રશ્ન ત્રણ છે એની અંદર જોઈએ તો કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે તો પહેલો છે ચતુર્મુખ ખાલી જગ્યા અસ્તિ તો ચાર મુખવાળું કોણ છે તો કે આપણને અહીંયા બ્રહ્મા જે ચાર મુખવાળો છે ભોજનાંતે પેયમ ખાલી જગ્યા કે ભોજનને અંતે શું પીવું જોઈએ તો કે તક્રમ પછી ત્રીજું છે અપદ શબ્દસ્ય અર્થ પછી ખાલી જગ્યા આપેલી છે કે અપદ પદ વગરના શબ્દનો શબ્દનો છે અર્થ શું થાય છે તો કે અહીંયા આપણે જોઈએ કે પાદ રહિત એનો મતલબ પણ શું થાય છે કે પગ વગરનો એટલે અપદ શબ્દનો અર્થ શું થાય પાદ રહિત ચોથું છે રથ ખાલી જગ્યા ચલતી રથ કેવી રીતે ચાલે છે તો કે વાયુ વેગેન વિષ્ણુ પદમ ખાલી જગ્યા પ્રોક્તમ વિષ્ણુનું જે પદ છે એ કેવું છે તો આપણે જોયું હતું કે એનું પદ છે દુર્લભ છે કે જેને આપણે મેળવી શકતા નથી હવે જો કે નીચેના શ્લોકો સુંદર અક્ષરોમાં લખો તમારે ઉપરથી જોઈને જે અહીં શ્લોક આપેલા છે ભોજનાંતે પછી દુર્લભ એટલે કે જે છેલ્લો શ્લોક છે એની પૂર્તિ કરવાની છે અને જે ત્રીજો શ્લોક છે એની પણ પૂર્તિ કરવાની છે હવે જો કે નીચે પ્રશ્ન પાંચ નીચે આપેલા શબ્દોનું સંસ્કૃતમાં લખો તો ભોજન બાદ એટલે ભોજનાંતે મુખ વિનાનો એટલે મુખ વિનાનો શું થાય અમુખ મુખ રહિત પછી એક ડગલું એટલે પદમ એકમ પછી વીટી વીટી માટે શું શબ્દ વપરાયો છે મુદ્રિકા પછી દૂર જનાર એટલે કે દૂર સુધી જઈ શકે તેવો તો દૂરગામી બળદ પર બેસનાર એના માટે કયો શબ્દ વપરાયો છે વૃષારૂઢ કે જે આપણને અહીં બતાવી દેવામાં આવ્યો છે કે જે વૃષારૂઢ શબ્દ છે એ પછી આગળ જો
કે અહીં આ પ્રશ્ન 6 એન છે ની અંદર અહીં આ એકમમાં વપરાયેલા સામાસિક શબ્દો આપ્યા છે જેના આધારે અન્ય શબ્દો બનાવવાના છે અહીંયા આપણે એક ઉદાહરણ આપેલું છે કે વૃષ વૃષ એટલે બળદ અને એની ઉપર બેસનાર વ્યક્તિ વિશે કરવામાં આવ્યું છે તો વૃષ ઉપરથી આપણે અહીં વૃષારૂઢ શબ્દ મળે છે તો વૃષ પરથી આપણે અહીં શું મળ્યું તો કે વૃષારૂઢ શબ્દ મળ્યો છે હવે આપણે એવી જ રીતે જે આ બીજા શબ્દો છે એને બનાવવાના છે તો અશ્વ તો અશ્વ છે તો શું બનશે અશ્વા રૂઢ શું બનશે અશ્વા રૂઢ પછી છે ગજ તો ગજ માટે ગજ એટલે હાથી અને અશ્વ એટલે ઘોડો તો અહીંયા શું બને છે કે ગજ એટલે ગજા રૂઢ કે હાથી પર બેસનાર વ્યક્તિ હવે જોઈએ કે વૃક્ષ વૃક્ષ એટલે કે ઝાડ તો અહીંયા વૃક્ષા રૂઢ આવી રીતે આપણે આ શબ્દ બનાવવાના છે હવે જોઈએ કે બીજું છે એની ઉપર કે પદમ ઉપરથી પદ્મેકમ શબ્દ બન્યો છે કે જે આ પદમ છે એની ઉપરથી પદ્મેકમ શબ્દ બનાવવામાં આવ્યો છે તો શબ્દમ તે શબ્દમ પરથી આપણે શું ઉમેરવાનું છે કે શબ્દ પછી શું કરવાનું મેકમ શબ્દ મેકમ શબ્દ પર પદમ પરથી પદ્મેકમ બન્યું તો શબ્દ પરથી શબ્દ મેકમ પછી છે વાક્યમ તો વાક્ય જે આપણે લખીએ છીએ કોઈ પણ વાક્ય તે વાક્ય તો વાક્યનો આપણે શું બનશે અહીં વાક્ય મેકમ વાક્ય મેકમ હવે જોઈએ આગળ તો કે ગીતમ ગીત છે તો એનું શું બને છે કે ગીત મેકમ પછી આગળ જો કે ભોજન પરથી ભોજનાંતે શબ્દ બન્યો છે અહીં ભોજન આપેલું છે આપણને અને એની અંદરથી આપણને કયો શબ્દ મળ્યો છે ભોજનાંતે તો દિન છે તો દિન પરથી શું બનશે આપણને દિનાંતે પછી છે નિશા તો શું બનશે નિશાંતે એવી જ રીતે વર્ષા છે તો શું બનશે વર્ષાંતે હવે જો કે ચોથું છે એની અંદર કે પર્વત છે તો પર્વત પરથી આપણને શું મળ્યું છે અહીં પર્વતાગ્રે તો પર્વત પરથી પર્વતાગ્રે શબ્દ બન્યો છે તો આપણે રથ છે તો રથ શબ્દને શું બનાવું છું રથાગ્રે અને વૃક્ષ છે એ વૃક્ષાગ્રે પછી આપણે કર છે કર એટલે કે હાથ તો કરનું શું થઈ જાય કરાગ્રે હાથની આગળ હવે આપણે અહીં છે એ પાઠ 3 છે એ સ્વાધ્યાય અને ઉખાણા છે એનો જવાબ આપણે જોયો